15મી ઓગસ્ટ સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ મિલેસુર હમારા વુમન્સ કરાઓકે સિંગિંગ સ્ટાર અને માનવજો સંસ્થા ભુજ દ્વારા એકમ ભવન ભુજ મધ્યે દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી રેશમાબેન ઝવેરી, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા ગોદાવરીબેન ઠક્કર, પૂર્વ ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય, શ્રદ્ધા હાઈસ્કૂલ કોલેજ માધાપરના આચાર્ય રીટાબેન અધ્યારુ, કલ્પનાબેન ચોથાણીના અતિથિ વિશેષ પદે યોજાયો હતો. સંસ્થાના દરેક બહેનોએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. દિવ્યાંગ માતા પિતા રેણુકાબેન અને મેયુલભાઈ કેશવાણીની 10 વર્ષીય પુત્રીએ દેશભક્તિનું ગીત રજૂ કરી સૌના દિલ જીત્યા હતા. દરેક બહેનોના દેશભક્તિના ગીતો એકબીજાથી ચડ્યા હતા અને સંગીતના સથવારે રજૂ કરાયા હતા, જેને દર્શકોએ તાળીના ગડગડાટથી વધાવેલ. પૂજાબેન અયાચી, જીજ્ઞાબેન ડાભી, રક્ષાબેન ઠર, હાર્દિક ગોર, સરોજબેન શુક્લા, તન્વી પોમલ, ઐશ્વર્યા કેશવાણી, કલાબેન રાવલ, ભારતીબેન ભાટિયા, હેમાલી ઠક્કર, વર્ષાબેન ડાભી, બંસરીબેન ઠક્કરે દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત શ્રી ગોદાવરીબેન ઠક્કરે બંને સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ભુજ નગરપાલિકા ઉપાધ્યક્ષ શ્રીમતી રેશમાબેન ઝવેરીએ જણાવ્યું હતું કે બીજાના આનંદ માટે ફાળવેલ સમય પણ સેવા છે. બધાએ દેશભક્તિના રંગે રંગાયા છીએ. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર શ્રી પ્રબોધભાઈ મુનવરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને મહિલાઓ માટેના કાયદાની સમજ પૂરી પાડી હતી. કાર્યક્રમનું સંચાલન અનિતાબેન વર્મા તથા હેતલબેન ગોરે, જ્યારે આભાર દર્શન પૂજાબેન અયાચીએ કરેલ. ભાગ લેનાર દરેક બહેનોએ માનવજો દ્વારા સન્માનિત કરવામાં આવેલ. વ્યવસ્થામાં સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઈ જોશી, આનંદરાય સોની, રફીક બાબા, મુરજીભાઈ ઠક્કર, નરસિંહભાઈ પટેલે સહકાર આપ્યો હતો.